ગત અઠવાડિયે કચ્છના લુડબાય ગામે એક જ સપ્તાહમાં પાંચ બાળકોના મોત થતા ભારે ચકચાર મચી હતી ગામના સરપંચ દ્વારા આક્ષેપ કરાયો હતો કે આ પાંચ મોત કુપોષણના કારણે થઈ છે છતાંય આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલા લેવામાં ના આવ્યા હતા સરપંચ દ્વારા જાતે જ એક સામાજિક સંસ્થાના સહયોગથી ગામમાં મેડિકલ કેમ્પ યોજી કુપોષિત બાળકોનું સ્ક્રીનિંગ કરાવ્યું હતું ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં ત્રણસો ને બાવીસ બાળકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી ઓગણચાલીસ બાળકો કુપોષિત હોવાનું જાણવા મળ્યું હતું આ માહિતી પ્રસાર થયા બાદ આરોગ્ય વિભાગની ટીમ પણ લુટબાએ દોડી આવી હતી અને બાળકોનું સ્ક્રીનિંગ કર્યું હતું રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમની ટીમ દ્વારા કરાયેલ સર્વેમાં ગામના બસો ને ચોવીસ બાળકોમાંથી એકસો ને નવાણું બાળકોની સ્ક્રીનિંગ કરાઈ હતી આ સ્ક્રીનિંગમાં જાણવા મળ્યું હતું કે ગામના સત્યાવીસ બાળકો સામાન્ય કુપોષિત છે અને તેર બાળકો અતિ કુપોષિત પરિસ્થિતિમાં છે હા ને મેડિકલ ઓફિસર આરબીએસ કે ટીમ ઇવન ટીએચઓ દ્વારા બી અમે લોકોએ તપાસ કરાવી બધી તો જે ફેક્ટ ખબર પડી કે ભાઈ ટોટલ જાનવરી થી લઈને અત્યાર સુધી ટોટલ આઠ ડેથ થઈ છે આપણી આઠ ડેથની અંદર અલગ અલગ રીઝન છે એમાં ફક્ત એકમાં જ કુપોષણ વધતા એઆરઆઈ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનનું કારણ છે બાકી બધા જ જે ડેથના કારણો છે એ બધા જુદા જુદા છે એની અંદર બર્થ એસ્ટપીચીયા છે ન્યુમોનિયા છે હાઈ ગ્રેડ ફીવર છે સ્ટીલ બર્થ છે કોન્જેનેટલ એનોમલી છે પ્રી મેચ્યોરિટી છે એ બધા છે પણ સેમ જે આપણે સિવિયર એક્યુટ ન્યુટ્રિશનની સાથે એઆરઆઈ હોય એટલે એક્યુટ રિસ્પિરેટરી ઇન્ફેક્શન એવું એક જ ચાઇલ્ડ હતું છેલ્લા સાત મહિનામાં આટલી ડેથ થઈ છે એક જ ગામના પાંચ બાળકો કુપોષણના કારણે મોતને ભેટ્યા હોવાનું જણાયા બાદ કચ્છના કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા પર પ્રકાશ પડ્યું છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં જિલ્લામાં તેર હજાર પાંચસો કુપોષિત કુપોષિત અમદાવાદ માત્ર એકવીસ લાખ લોકોની વસ્તીમાં તેર હજાર બાળકો કુપોષિત હોતા કચ્છમાં કુપોષણનું પ્રમાણ ખૂબ ચિંતાજનક જણાય છે કચ્છમાં બાળકોની મોતના આંકડા પર પ્રકાશ પાડવામાં આવે તો ગત વર્ષે કચ્છમાં છસો સાત બાળકોની મોત થઈ હતી

અને એમાંથી એકસો નવ્વાણુંનું એ લોકોએ સ્ક્રીનિંગ કર્યું છે અને એમાંથી સિવિયર એક્યુટ માલન્યુટ્રીશનવાળા તેર બાળકો મળ્યા છે અને મોડરેટવાળા જે સામાન્ય કુપોષિત હોય એવા લગભગ સત્યાવીસ બાળકો મળ્યા છે એટલે ટોટલ ચાલીસ બાળકો એવું કહેવાય કે આપણે કુપોષણના ભોગ બનેલા છે